નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 5 રાનમાં ના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. તો ચાલો જોઈએ ધોરણ 7 પાઠ 5 રાનમાંનું સોલ્યુશન. સૌ પ્રથમ છે પ્રશ્ન 1, તમને ગમતું વર્ષાગીત બાળગીત લખો. અહીં આપણને એક બાળગીત આપવામાં આવેલું છે મિત્રો તમારે, જે તમારે જોઈને જાતે લખવાની પણ કોશિશ કરવી. ચાલો ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 2, તમે લખેલા ગીતમાંથી તમને ગમતા શબ્દો નીચેના ટીપાઓમાં લખો. તો જવાબ આવશે નાનકડી, મીઠું, હસાવે બેન, રમઝું, વેણી, ઘૂઘરો, ટીંગલો અને ટ્રેન. આગળ છે પ્રશ્ન 3, ટીપાઓમાં લખેલ શબ્દોમાંથી એક અર્થપૂર્ણ ફકરો બનાવીને લખો. તો તમે કંઈક આ પ્રમાણે તેનો ફકરો બનાવી શકશો. મારી બહેન નાનકડી છે, તે મીઠું બોલીને સૌને હસાવે છે, તેના નાના ઝાંઝર પહેરીને રમઝૂમ ચાલે છે, તેને માથામાં વેણીનો ખૂબ જ શોખ છે, તેની પાસે એક સુંદર ઘૂઘરો છે અને મોટો ઢીંગલો છે. તે ઢીંગલા સાથે રમતી હોય છે અને તેને જોડે લઈને સૂઈ જાય છે. તેને પ્લેનમાં બેસવાનો ખૂબ જ શોખ છે. તે મેળામાં જાય ત્યારે ટ્રેનની રાઇડ્સમાં જરૂર બેસે છે. મારી બહેન લાડકડી છે. પ્રશ્ન 4, ઉપરના ફકરામાંથી 5 પ્રશ્નો બનાવો અને તેના ઉત્તર લખો. તો બનશે 1, બેન કેવી રીતે હસાવે છે? તો બેન મીઠું બોલીને હસાવે છે. બીજું છે, નાનકડી બેન કેવી રીતે ચાલે છે? તો નાનકડી બેન જાજર પહેરી રમઝૂમ ચાલે છે. નાનકડી બેનને કયા કયા શોખ છે? તો નાનકડી બેનને માથામાં વેણી નાખવાનો અને ટ્રેનમાં બેસવાનો શોખ છે. ચોથું છે, નાનકડી બેન પાસે કઈ કઈ વસ્તુ છે? તો નાનકડી બેન પાસે એક ઘૂઘરો અને એક મોટો ઢીંગલો પણ છે. પાંચમું છે, નાનકડી બેનને શેમાં બેસવાનો સૌથી વધુ શોખ છે? તો નાનકડી બેનને ટ્રેનમાં બેસવાનો શોખ છે. આગળ છે પ્રશ્ન 5, નીચે દર્શાવેલ ચિત્ર શેનું છે? તેનું નામ લખી તેના સમાનાર્થી શબ્દ લખો. તો તમારા વિસ્તારનો મેઘધનુષ માટે વપરાતો અન્ય શબ્દ લખો, સમાનાર્થી આવશે ઇન્દ્રધનુષ. ત્યારબાદ જોઈએ ઉપરના ચિત્રમાં આવતા ચોક્કસ રંગોના નામ લખો. તો આવશે જાંબલી, વાદળી, પીળો, લાલ, નીલો, લીલો અને નારંગી. આગળ છે પ્રશ્ન 7, ઉપર લખેલ પ્રત્યેક રંગને અનુરૂપ એક એક વાક્ય બનાવીને લખો. તો પહેલું બનશે, જાબુનો રંગ જાંબલી હોય છે. બીજું, આકાશ નીલા રંગનું હોય છે. ત્રીજું, મારી કારનો રંગ વાદળી છે. ચોથું, શાકભાજીવાળો લીલા શાકભાજી વેચે છે. પાંચમું, કેરી પાકે ત્યારે પીળા રંગની થાય છે. છઠ્ઠું, અમારી શાળા નારંગી રંગની છે. અને સાતમું, ટામેટા લાલ રંગના હોય છે. આગળ છે પ્રશ્ન 8, આપેલા ફકરામાંથી સંયોજક શોધીને લખો. તો જવાબ આવશે, અને એટલે પણ, જ્યારે, કરતા અને ત્યારે. આગળ છે પ્રશ્ન 9, આપેલા વાક્યોમાંથી વિશેષણ શોધી લખો અને તે વિશેષણનો ઉપયોગ કરી બીજું વાક્ય લખો. તો પહેલું છે, વાસળી વગાડવામાં મોહનનો પ્રથમ નંબર આવે. વિશેષણ આવશે પ્રથમ અને વાક્ય બનશે, મનીષ પ્રથમ નંબરે પાસ થયો. બીજું છે, ચોમાસામાં ધરતી લીલીછમ બની જાય છે. તો વિશેષણ આવશે લીલીછમ. વાક્ય, ખેતરમાં ઘઉંનો મોલ લીલોછમ લાગે છે. ત્રીજું છે, ઝીલ ભણવામાં ખૂબ હોશિયાર છે. તો વિશેષણ આવશે હોશિયાર. વાક્ય, છોકરાઓ ભણવામાં હોશિયાર છે. મોરનો ટહુકો મીઠો લાગે છે. તો વિશેષણ મીઠો. વાક્ય, લીમડાનો સાયડો મીઠો લાગે. ભાર્ગવ ખૂબ જ રમતિયાળ છોકરો છે. તો વિશેષણ આવશે રમતિયાળ. વાક્ય, વેકેશનમાં છોકરાઓ રમતિયાળ થઈ જાય છે. પ્રશ્ન 10, વરસાદમાં પલળવાનું તમને ગમે કેમ? તો મિત્રો તમે તેનો જવાબ અહીં જોઈ શકો છો. આ પ્રમાણે તમારે પોતાની સ્વાધ્યાય પોથીમાં લખવાનો રહેશે. આગળ જોઈએ પ્રશ્ન 11, આપેલ વાક્ય તમારી રીતે વિચારીને પૂર્ણ કરો. પહેલું, વરસાદના સમયે ભજીયા ખાવા મળી જાય તો? તો જવાબ આવશે, ખૂબ જ મજા આવી જાય. વરસાદ આવે અને ગરમા ગરમ ભજીયા ખાવાની મજા અનેરી હોય છે. સાથે મિત્રો હોય તો ટેસડો પડી જાય. બીજું છે, વરસાદમાં પાણીના બદલે કરા પડે તો? તો વરસાદના પાણીના બદલે કરા પડે તો નુકસાન થાય. કરા પડવાથી ખેતીનો પાક બળી જાય, મકાનોને નુકસાન થાય. ત્રીજું છે, તમારા દફતરમાંથી દેડકો નીકળે તો? તો જવાબ આવશે, મને પહેલાં થોડો ડર લાગે પણ હું તેને મારા દફતરમાંથી બહાર કાઢી તેને સલામત સ્થળે મૂકી આવું. ચોથું છે, મોરની જેમ રંગબેરંગી પીછા મળે તો? મોરની જેમ રંગબેરંગી પીછા મળી જાય તો હું નાચવા લાગું, તેની જેમ ઉડવાનો અને કળા કરવાનો પ્રયાસ કરું. મિત્રો આપ સવે આ વિડીયો જોયા, સાંભળ્યા, સમજ્યા તે બદલ આપનો આભાર. ધન્યવાદ.